મહીસાગર જિલ્લામાં સરકારી ચોપડી નોંધાયેલા કોરોનાના દર્દી કરતા સાચો આંકડો અનેક ગણો વધારે છે ત્યારે ગ્રામ્ય અને તાલુકા વિસ્તારમાં પણ અધધક કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં રેપિડ કીટ ખૂટ્યાની બહુમૂઠી હતી દેશભરની જેમ મહીસાગર જિલ્લામાં પણ કોરોના વાયરસનો પ્રકોપ બીજા રણમાં ફેલાવો કરતો જોવા મળી રહ્યો છે સરકારી ચોપડી નોંધાયેલા કોરોનાના દર્દી કરતાં સાંચો આંકડો અનેક ઘણો વધારે હોવાની શક્યતા જોવા મળી રહી છે મહીસાગર જિલ્લાના લુણાવાડા પાછળ એક અઠવાડિયામાં કોરોના દર્દીઓમાં અધધ વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે લુણાવાડાની એમ જી ચૌદ જેટલા કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા તમામ કર્મચારીને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે ત્યારે મીડિયાને માત્ર આઠ કેસ પોઝિટિવ હોવાનો અહેવાલ આપવામાં આવ્યો હતો જેથી સમગ્ર તંત્ર દ્વારા ખોટા આંકડા મીડિયાને આપવામાં આવતા હોવાનું બહાર આવ્યું હતું ત્યારે જિલ્લાના તાલુકાના મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના અનેક દર્દીઓ હોવા છતાં તેઓ જાહેર થવાને બદલે અંદરખાને સારવાર કરતા રહીને પોતાના ધંધા રોજગાર ચલાવી રહ્યા છે ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા પોઝિટિવ દર્દીઓને હોમ ક્વોરન્ટાઇન કરી ઓછો આંકડો બતાવતા લોકોની બીક ઓછી રહેતી હોવાનું કોરોના સંક્રમણનો વિસ્ફોટ થવાની શક્યતા નકારી શકાતી નથી આ બાબતોને ગંભીરતાપૂર્વક લઈને તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ટેસ્ટ કરાવવામાં અને સાચા આંકડા દર્શાવવામાં આવે તે જરૂરી બન્યું છે કારણ કે મોટાભાગના કોરોનાથી અસર પામેલા દર્દીઓ પોતાને સ્વયં લોકોથી દૂર રાખવાને બદલે જાહેરમાં ફળી રહ્યા છે જ્યારે તંત્ર દ્વારા સાચા આંકડા ન દર્શાવતા કોરોના સંક્રમણ ફેલાવવાનો ખતરો મહીસાગર જિલ્લામાં વધી રહ્યો હોવાનું જોવા મળ્યું છે ત્યારે જિલ્લાના મુખ્ય મથક ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટની રેપિડ કીટ ખૂટી જવાનો બનાવ સામે આવ્યો હતો સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના કોવિડ નાઇન્ટીનના ડૉક્ટર જીગરભાઈ પટેલ સાથે વાતચીતમાં સામે આવ્યું હતું કે ગતરોજ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં કોરોનાનો રિપોર્ટ કરાવવામાં લોકો જિલ્લામાંથી આવ્યા હતા અને રેપિડ કીટ ખૂટી હતી પરંતુ પંદર મિનિટમાં જિલ્લા પંચાયત ખાતેથી ટેસ્ટ કીટ લઈ આવવામાં આવી હતી અને લોકોને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો તેમજ છેલ્લા કેટલાય દિવસથી એકસો વીસ લોકોથી પણ ઉપરાંત લોકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવે છે ત્રીસથી ચાલીસ ટકા લોકો કોરોના પોઝિટિવ આવે છે જેમાં કેટલાક લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે તો કેટલાક લોકોને વધુ કોરોનાની ગંભીર અસર હોવાથી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે अमिन कोठारी जेडेस टिभी महिसागर